વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? બે દિવસની રજા ગઈ એટલે મજા પડી ગઈ હશે. તો ચાલો હવે આપણે અંગ્રેજીમાં આગળનું લખતા શીખશું. તો અંગ્રેજીની આઈડિયલ ચોપડી પાના નંબર 20-21માં આપણે એન અને ઓ લખતા શીખશું. તો ચાલો ફટાફટ પાના નંબર 20 કાઢો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ક્યાં સુધી આપણે આલ્ફાબેટ લખતા શીખ્યા હતા? તો એમ સુધી. તો ચાલો હવે એમ પછી શું આવશે? તો એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. આપણે હવે એન લખતા શીખશું. તો પહેલા તો આપણે આ મોટા એન ને ઘૂંટી નાખશું. તો ચાલો ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને આ એન ને ઘૂંટી નાખો. એક નંબર, પછી બે નંબર અને છેલ્લે ત્રણ નંબર. તો શું બની ગયું? એન. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તો જુઓ, હવે અહીં આપણે સ્પેલિંગ બોલી નાખશું. તો એન યુ ટી. નોટ એટલે અખરોટ. એન ઈ ટી. નેટ એટલે જાળી. ત્યારબાદ છે એન ઈ એસ ટી. નેસ્ટ એટલે માળો, પંખીનો માળો. હવે અહીં તમને એન આપેલો છે અને એન આ બધા ઘૂંટવાના છે. ત્યારબાદ નીચે સારા અક્ષરે લખવાનું છે. તો ચાલો પહેલા એન ને ઘૂંટી નાખશું. તો પહેલા ઊભી લીટી આવશે, ત્યારબાદ ત્રાસી અને ફરી પાછી ઊભી. પહેલા નીચેથી ઉપર જઈશું, ત્યારબાદ ઉપરથી ત્રાસમાં લઈ અને નીચે આવશું અને ફરી પાછું નીચેથી ઉપર આવશું. તો શું બની ગયો? એન. એવી રીતે આપણે બધા ઘૂંટી નાખશું. તો એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નટ. નટ એટલે અખરોટ. એન ફોર નટ. નટ એટલે અખરોટ. એન ફોર નેટ. નેટ એટલે જાળી. એન ફોર નેટ. નેટ એટલે જાળી. એક લીટી ઘૂંટાઈ ગઈ છે. હવે તમારે નીચેની લીટીને લખવાની છે. તો પહેલા તો ઊભી લીટી કરશું, ત્યારબાદ ત્રાસી લીટી અને ફરી પછી ઊભી લીટી. બની ગયો એન. તો આપણે એવી રીતે બધા જ એન લખશું. તો એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેટ. નેટ એટલે જાળી. એન ફોર નેટ. નેટ એટલે જાળી. એન ફોર નટ. નટ એટલે અખરોટ. એન ફોર નટ. નટ એટલે અખરોટ. અને એન ફોર નટ. નટ એટલે અખરોટ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તો જુઓ, બે લીટી લખાઈ ગઈ. એવી રીતે તમારે ત્રીજી લીટી લખવાની છે સારા અક્ષરે. હવે આપણે નાનો એટલે કે સ્મોલ એન લખશું. મિત્રો, હવે છે સ્મોલ મૂળાક્ષર એટલે કે એન. એન માટે શું વપરાય? નગારાનો ન. વ્યંજન તરીકે ન વપરાય છે. તો હવે ચાલો એન ને ઘૂંટી નાખીએ. તો એક નંબર અને બે નંબર. તો શું બની ગયું? એન ફોર નેસ્ટ. ચાલો હવે એન આઈ બી. નેબ એટલે નેબ. એન ઈ સી કે એલ એ સી ઈ. નેકલેસ એટલે હાર. એન યુ આર એસ ઈ. નર્સ એટલે પરિચારિકા. હવે આપણે એન
પહેલાં તો ઘોડશું અને લખશું. તો જુઓ, સ્મોલ મૂળાક્ષર છે એ કેટલી લીટીમાં લખાય છે? તો બે લીટીને અડીને, એટલે કે ભૂરી લીટીમાં વચ્ચે નાનો લખાય છે. તો ચાલો આપણે એને ગૂંટી નાખશું. તો પહેલાં તો ઊભી લીટી, ત્યારબાદ આવી રીતે ગોળાકાર, એટલે બની ગયો એન. તો એન ફોર નીબ, નીબ એટલે નીબ, એન ફોર નીબ, નીબ એટલે નીબ, એન ફોર નીબ, નીબ એટલે નીબ, એન ફોર નેકલેસ, નેકલેસ એટલે હાર, એન ફોર નેકલેસ, નેકલેસ એટલે હાર, એન ફોર નેકલેસ, નેકલેસ એટલે હાર, એન ફોર નર્સ, નર્સ એટલે પરિચારિકા, એન ફોર નર્સ, નર્સ એટલે પરિચારિકા. તો હવે આપણે નીચે સારા અક્ષરે ફરી પાછું લખશું. તો ઊભી લીટી એન્ડ ગોળાકાર, એટલે બનશે નર્સ. તો ચાલો એવી રીતે આપણે બધીમાં લખી નાખશું. તો એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો, એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો, એન ફોર નટ, નટ એટલે અખરોટ, એન ફોર નટ, નટ એટલે અખરોટ, એન ફોર નટ, નટ એટલે અખરોટ, એન ફોર નેટ, નેટ એટલે જાડી, એન ફોર નેટ, નેટ એટલે જાડી, એન ફોર નેટ, નેટ એટલે જાડી, અને એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો. તો જુઓ, હવે આ ત્રીજી લીટી છે એ તમારે જાતે સારા અક્ષરે લખવાની છે. ઓરેન્જ એટલે નારંગી, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, ઓ ફોર ઓક્ટોપસ, ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ, ઓ ફોર ઓક્ટોપસ, ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે ઓરેન્જ. તો તમારે હવે આવી રીતે ઓ લખવાનો છે અને ત્રીજી લીટીમાં પણ સારા અક્ષરે લખવાનું છે. મિત્રો, હવે છે સ્મોલ મૂળાક્ષર, એટલે કે સ્મોલ મૂળાક્ષરનો ઓ. તો પહેલો ઓ કેવો હતો? મોટો હતો. હવે આ નાનો ઓ છે, તો નાના ઓને પણ આપણે ગૂંટી નાખશું. ઓ ફોર શું થાય? ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, એટલે કે કેસરી. હવે જુઓ, ઓ માટે પણ શું વપરાય છે ગુજરાતી વ્યંજન? તો ઓ. હવે અહીં સ્પેલિંગ, તો ઓ એસ ટી આર આઈ સી એચ, ઓસ્ટ્રીચ એટલે સામૃગ. હવે છે ઓ એલ આઈ વી ઈ, ઓલિવ એટલે ઓલિવ. હવે છે ઓ આઈ એલ, ઓઇલ એટલે તેલ. ચાલો હવે આપણે બીજી એબીસીડીનો ઓ લખતા શીખશું. તો કેટલી લીટીમાં લેખો છે? તો બે લીટી નડીને, એટલે કે ભૂરી લીટીમાં વચ્ચે જ લેખો છે નાનો. પહેલી એબીસીડીનો કેવો લખાય છે? તો ત્રણ લીટી નડીને, અને બીજી એબીસીડીનો ખાલી બે લીટી નડીને. તો ચાલો આપણે પહેલાં ઘૂંટી નાખશું અને ફરી પાછા નીચે લખશું. તો ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓઇલ, ઓઇલ એટલે તેલ, 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 ઓ ફોર ઓસ્ટ્રીચ, ઓસ્ટ્રીચ એટલે સામૃગ, ઓ ફોર ઓસ્ટ્રીચ, ઓસ્ટ્રીચ એટલે સામૃગ, ઓ ફોર ઓલિવ, ઓલિવ એટલે ઓલિવ. તો છો વિદ્યાર્થી મિત્રો, પહેલી લીટી લખાઈ ગઈ, એવી રીતે આપણે બીજી લીટી પણ લખવાની છે. તો વચ્ચેની લીટીમાં, એટલે કે આ ભૂરી લીટીમાં લખવાની છે. તો ઓ ફોર ઓઇલ, ઓઇલ એટલે તેલ, ઓ ફોર ઓઇલ, ઓઇલ એટલે તેલ, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, ઓ ફોર ઓઇલ, ઓઇલ એટલે તેલ, ઓ ફોર ઓસ્ટ્રીચ, ઓસ્ટ્રીચ એટલે સામૃગ, ઓ ફોર ઓસ્ટ્રીચ, ઓસ્ટ્રીચ એટલે સામૃગ, ઓ ફોર ઓલિવ, ઓલિવ એટલે ઓલિવ, ઓ ફોર
ઓઇલ, ઓઇલ એટલે તેલ. ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. તો જો જેવી રીતે આ બે લીટી લખાય છે એવી ત્રીજી લીટી પણ તમારે લખવાની છે સારા અક્ષરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજનું હોમવર્ક છે અંગ્રેજી આઈડિયલ ચોપડી પાના નંબર 20 અને 21માં આપણે એન ફોર નોઝ અને ઓ ફોર ઓરેન્જ લખતા શીખ્યા, અને એ તમારે તમારી ચોપડીમાં સરસ અક્ષરે લખવાનું છે. અને ફરી એકવાર પાના નંબર 20 અને 21ના એન અને ઓ એ સારા અક્ષરે નોટમાં લખવાનું છે. હવે મળશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી.